આકલાવ તાલુકાના બિલપાડ ગામમાં આવેલ આંગણવાડી જર્જરિત બનતા 28 જેટલા બાળકોને છેલ્લા 2 વર્ષથી ભાડાના મકાનમાં બેસવા મજબૂર બન્યા, જેમાં બિલપાડ ભાગોળમાં આવેલ આંગણવાડીની હાલત છેલ્લા 2 વર્ષથી ખૂબ જ જર્જરિત હાલતમાં ફેરવાતા બાળકોના જીવને જોખમ હોવાથી ત્યાંના બાળકોને 2 વર્ષથી ભાડાના મકાનમાં સ્થળાંતર કરવાનો વારો આવ્યો, જેમાં તંત્રને અનેક વખત જાણ કરવા છતાં આ ખાડા કાન કરતા જોવા મળ્યા. સુવર્ણ જયંતિ યોજના હેઠળ વર્ષ 2013-14 કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવતા આંગણવાડીમાં વરસાદના પાણી ભરાતા ટપકવા લાગ્યા અને ધાબુ પડવા જેવી પરિસ્થિતિ સર્જાઈ, જેના કારણે છેલ્લા 2 વર્ષથી નાના ભૂલકાઓને પોતાનો જીવ જોખમ રાખીને બેસવું પડ્યું હતું. પરંતુ વધારે પાણી ટપકવાથી અને સ્લેબના પોપડા પડવાથી બાળકોને બીજી ભાડાની જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા, જેને લઈને સમગ્ર ગામના વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો અને વહેલી તકે આંગણવાડી બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આંગણવાડીમાં કહ્યું છે કે 2.5 વર્ષથી અરજી આપેલી છે, જર્જરિતમાં મકાન પાસ પણ થઈ ગયું છે પણ હજુ થયું નથી, એટલે હાલ બાળકોને અમે ભાડાના મકાનમાં બેસાડીએ છીએ જેથી બાળકોને કોઈ નુકસાન ના થાય. સમસ્યા તો એવી છે કે ધાબામાંથી પાણી ટપકે છે, પ્લસ વધારે કન્ટિન્યુ વરસાદ પડે તો નીચે લીલ સેવાળ બધું બાજી જાય છે, બારી બાણા વખાતા નથી અને અમુક વાર શું છે ધાબામાંથી કે પોપડા જેવું હોય એ પડી જાય છે નીચે. બાળકો આખરે 28ની આજુબાજુ આવે છે, મારે 28-30ની વહેલી તકે થઈ જાય તો સારું, અને નાની છે તો થોડી મોટી થઈ જાય તો બાળકો અને સ્ટોક ને બધું બેસાડવાનું, સ્ટોક એવું રાખવામાં અમારે સરળ છે. એ આંગણવાડી બિન 2.5 વર્ષથી બિન હાલતમાં છે, છોકરો બીજે ભાડે ભણવા જાય છે, આવા આ આંગણવાડી તૈયાર નવેસરથી બને એવી અમારી રજૂઆત છે. અત્યારે છોકરાને બહુ તકલીફ પડી રહી છે. રજૂઆત એ જ છે કે આંગણવાડીની હાલત ખરાબ છે અત્યારે, અને જો કદાચ ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને, ઉપરથી જે પોપડા પડ્યા છે કોઈ છોકરોનો વાગે દુર્ઘટના બને તો એની જવાબદારી કોણ લેશે, કોના માથે આવશે આ જવાબદારી? નાના છોકરાઓનું જીવનનો જોખમ છે આના ઉપર. એના થકી રજૂઆત તો એટલી છે કે જેમ બને એમ આંગણવાડી નવી બને.